ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ આજે આપણે ફરી એકવાર પાના નંબર 44 અને 43 પરના દાખલા ગણીશું. આવડો ટોણ અને તેનો બી. ચાલ વાંચીએ. આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી બે સમાન લંબચોરસ બને. એમ કીધું છે કે આ જે લંબચોરસ છે ને એમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેનાથી બે લંબચોરસ બની જાય, અને જે બે લંબચોરસ બને ને નાના નાના એ દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ શોધ. હવે વિચાર કે આ મોટું લંબચોરસ છે એના બે સરખા લંબચોરસ બનાવવાના છે. આ લંબચોરસના ભાગ પાડી દેવાના છે અને બીજા બે લંબચોરસમાં ફેરવી દેવાના છે અને બે ભાગમાં રૂપાંતર કરી દેવાના છે. પહેલાં તો સરખા ભાગમાં લંબચોરસ બનાવવાના છે બંને. તો આપણે શું કરવું પડે? પહેલાં તો આ લંબચોરસે કેટલા ચોરસ સેન્ટીમીટરની જગ્યા રોકી છે તે જાણવું પડે. એટલે આપણે શું કરવું પડે? મોટા લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે, એને કેટલી જગ્યા રોકી છે, કેટલા ચોરસ રોક્યા છે, આવું આવશે ને. તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેવી રીતના શોધશું? આપણે ચોરસ આપ્યા છે, ચોરસ ગણતરી કરીને શોધીશું, ચોરસને ગણીશું અને શોધીશું. ચાલો પહેલું જ શોધીએ છીએ, મોટા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. ચાલો કેવી રીતના ગણીશું? તો ખાના ગણીશું, પૂરેપૂરા ખાના લંબચોરસ છે, કોઈ અડધો ભાગ નથી, કોઈ અડધાથી વધુ નથી, કોઈ અડધાથી ઓછું નથી. પૂરેપૂરા ખાના એટલે કે પૂરેપૂરું ચોરસથી લંબચોરસ બનાવેલા છે. પણ કેટલા ચોરસથી બનાવેલું છે તે ગણતરી કરવાની છે. ચાલો ગણી, એક, બીજું, ત્રીજું, ચોથું ચોરસ લીધું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને દસ. બરાબર એ રીતના નીચે પણ દસ હશે, એટલે દસને દસ વીસ થશે. છઠ્ઠાએ આપણે અગિયારમું, બારમું, તેરમું, ચૌદ, પંદરમું ચોરસ, સોળમું ચોરસ, સત્તરમું ચોરસ, અઢાર, ઓગણીસ અને આ વીસ. વીસ ચોરસથી આ લંબચોરસ બનાવેલું છે. તેથી આ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે કેટલું હશે? 20 ચોરસ સેન્ટીમીટર. એટલે કે 20 ચોરસ જેટલી જગ્યા રોકે છે. કેટલી જગ્યા રોકે છે? 20 ચોરસ સેન્ટીમીટર જેટલી જગ્યા રોકે છે. તમે એવું કહેતા હશે ને કે ટીચર સેન્ટીમીટર કેમ? તો આ એક ચોરસ એક સેન્ટીમીટર ચોરસનું છે, બરાબર ને? તેથી 20 ખાના છે, 20 ચોરસ છે, તેથી 20 ચોરસ સેન્ટીમીટર. હવે એમ કીધું છે કે આના બે સરખા ભાગમાં વહેંચી દો. આ લંબચોરસનું આ લંબચોરસને જો બે સરખા ભાગમાં વહેંચવાના હોય તો આ જે આખું લંબચોરસ આટલો ભાગ છે તેના બે સરખા ભાગ કરવા પડશે ને. તો ચાલ હવે નાના નાના લંબચોરસ બનાવવાના છે. તો નાના લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર મોટા લંબચોરસનું ક્ષેત્રફળના બે ભાગ. મોટું લંબચોરસ જે આ જે છે, મોટું લંબચોરસ જે આ છે, મોટું આ લંબચોરસ જે છે તેના કેટલા ભાગ પાડવાના? બે સરખા ભાગ, બે સરખા ભાગ. હવે તેને એમ તમે પાડો કે પછી તમે ઊભા પાડો, તમને જેવું ગમે તેવું. મોટા લંબચોરસના બે સરખા ભાગ કરવા પડશે. મોટા લંબચોરસ કેટલા છે? 20 ચોરસ સેન્ટીમીટર. તો તેના બે સરખા ભાગ શું થશે? તો જોજો, 20 ભાગ્યા 2, 2 એકુ 2, બેમાંથી બે જશે શૂન્ય. આ શૂન્ય વધ્યું, તેને પહેલાં ઉપર ચડાવો પછી જ નીચે ઉતારાય. જવાબ આવ્યો 10, કારણ કે અહીં કોઈ શેષ વધતા નથી. એટલે શું આવ્યો જવાબ? 10 ચોરસ સેન્ટીમીટર. બરાબર ને? એટલે તમારા નાના લંબચોરસ જે તમે ભાગ પાડીને બનાવશો તે કેટલા ચોરસ સેન્ટીમીટરનું બનશે? 10 ચોરસ સેન્ટીમીટરનું બનશે. એટલે કે એમાં એક લંબચોરસની અંદર 10 ચોરસ આવશે, 10 આવા ખાના સમાયેલા હશે. હવે તમે જુઓ, અહીં 10 ખાના છે, અહીં પણ 10 ખાના છે. તમે આ રીતે પણ આ રેખા દોરી શકો છો. આવી રીતના આ પણ લંબચોરસ બની શકે છે. જો આ રીતે રેખા દોરી દીધી, બરાબર છે? તો આ આ પહેલા નંબરનું એ લંબચોરસ નાનું, અને આ બી નંબરનું લંબચોરસ એ પણ 10નું. જો એવું પણ કરી શકાય, અને બીજી રીતે પણ કરી શકાય. જોજો, અહીં વચ્ચેથી પણ કટ કરીને કરી શકાય. જોજો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 આ 10 ખાના લઈ લઈએ આ રીતે. તો અહીંયાથી પણ બે નાના નાના લંબચોરસ બન્યું. આ બાજુનું
અને આ બાજુનું બી. આ રીતે બે લંબચોરસ નાના નાના બની શકે છે. સમજ પડી? આ આકૃતિ આપી છે, એ આકૃતિનો સવાલ વાંચી લઈએ અને પછી આગળ કરવાનો પ્રયત્ન. આ લંબચોરસમાં બે સીધી રેખાઓ એવી રીતે દોડો કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. એમ કીધું છે કે આ લંબચોરસ જે બોક્સ આપ્યું છે ને, એ લંબચોરસ બોક્સમાં બે રેખાઓ એવી રીતે દોડો કે એક રેખા દોડતા એક લંબચોરસ બની જાય અને બીજી બાજુનું પણ લંબચોરસ બની જાય, અને બીજી રેખા એવી રીતે દોડો કે બીજા લંબચોરસની અંદર બે ત્રિકોણ બની જાય. બરાબર ને? તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું અને બે ત્રિકોણ જે બનાવો છો તમે, દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું, એમ કીધું છે. જુઓ ફરી એકવાર, એક એવી રીતે બે સીધી રેખાઓ એવી રીતે દોડો કે જેથી તે એક લંબચોરસ બને અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. એટલે પહેલાં આપણે શું કરવું પડે? પહેલાં આપણે એક રેખા લેવી પડે કે જેથી તેના બે લંબચોરસ સરખા બને. તો જો મેં અહીંયા એક રેખા લઉં છું, કેમ લીધી છે અહીંયા વચ્ચે તે પણ તમને સમજાવું છું. એક બે ત્રણ ચાર પાંચ ખાના આ બાજુ, એક બે ત્રણ ચાર પાંચ ખાના આ બાજુ, પાંચને પાંચ દસ ખાનાનો આ એક લંબચોરસ અને આ બીજો લંબચોરસ. મોટા લંબચોરસના બે નાના લંબચોરસ મેં બનાવી દીધા છે. હવે પહેલાં તો એમ કીધું છે આ નાના લંબચોરસ બની ગયા. હવે શું કીધું છે? હવે એક લંબચોરસ તો રવા જ દેવાનો છે અને બીજી હવે એક રેખા એવી દોરીશું કે જેનાથી બે ત્રિકોણ બની જાય. તો જોજો, એક રેખા એવી દોરીએ કે જેનાથી બે ત્રિકોણ બની જાય. તો રેખા ત્રિકોણ બનાવવું હોય તો એવી રેખા દોરવી પડે, ક્રોસમાં રેખા દોરવી પડે કે જેથી બે ત્રિકોણ બને. જુઓ તમે જોઈ શકતા હશો કે અહીં આ એક રેખા દોરતા આ બે ત્રિકોણ બની ગયા છે. જુઓ આ એક ત્રિકોણ આવ્યું અને આ બીજું ત્રિકોણ આ રહ્યું. બરાબર, બે ત્રિકોણ બની ગયા અને આ એક લંબચોરસ અલગથી પહેલી રેખા દોરી આવી, તેનાથી બે લંબચોરસ, મોટા લંબચોરસના બે નાના નાના લંબચોરસ બન્યા, અને બીજી રેખા દોરતા એક નાના લંબચોરસમાંથી બે નાના નાના બે ત્રિકોણ બનાવી દીધું. ચાલો હવે આગળ જઈએ. રેખા દોરવાનું કામ ફિનિશ થયું, બે રેખાઓથી ત્રિકોણ પણ સરખા માપના બની જશે. સરખા માપના જ આપણે બનાવ્યા છે, માપ જોઈને અત્યારે નક્કી કરીશું. અને લંબચોરસ પણ એક બની ગયું છે. હવે આગળ, કે જેથી તે એક લંબચોરસ અને બે સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. આટલે સુધીનું કામ આપણે કરી લીધું છે. હવે આગળ, લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું અને દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું. હવે આજે આપણે નાના નાના બે લંબચોરસ બનાવ્યા ને, આ લંબચોરસ અને આ લંબચોરસ, એ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું તો આપણે જોઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ નાના લંબચોરસ ને, મોટા લંબચોરસમાંથી તો નાના બનાવે, એટલે નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. ચાલો ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આવડે છે ને? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. જ્યારે પણ ક્ષેત્રફળનું સૂત્ર આવે ત્યારે ગુણાકારની નિશાની વચ્ચે આવે. ક્ષેત્રફળ લંબચોરસનું છે તેથી લંબાઈ ગુણ્યા પહોળાઈ આવશે. ચાલો હવે આગળ જુઓ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો હવે આ લંબચોરસ તમને દેખાઈ જ રહ્યું છે, અહીંયા નાનું લંબચોરસ. ચાલો એની લંબાઈ આપણે જાણવી છે. કેવી રીતના જાણીશું? તો જોવાનું, આ આટલેથી આટલું એક ખાનું છે, એક સેન્ટીમીટરનું છે. બરાબર ને? તો આપણે ખાના ગણી લઈએ. આ એક સેન્ટીમીટર થશે, આ બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, પાંચ ખાના છે. જો અહીંયા એક, અહીં બે, અહીં ત્રણ, અહીં ચાર અને અહીં પાંચ, એમ પાંચ સેન્ટીમીટર જેટલું લાંબું છે. પાંચ સેન્ટીમીટર, જો અહીં લખું છું, આ પાંચ સેન્ટીમીટર. બરાબર? ચાલો હવે અહીં ઊભું જો, આ એક ખાનું જ્યારે બને છે ત્યારે એક સેન્ટીમીટર, અને બીજું ખાનું બનાવે છે ત્યારે પાછું એક સેન્ટીમીટર, એટલે એક ને એક બે સેન્ટીમીટર, એટલે આ બાજુ બે સેન્ટીમીટર અને આ બાજુ પાંચ સેન્ટીમીટર. આવું તમે ખાના ગણીને પણ કહી શકો છો. એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ ખાના છે અને એક ખાનું એક સેન્ટીમીટરનું છે, તેથી પાંચ સેન્ટીમીટર અને આ બાજુ બે ખાના છે જેથી બે સેન્ટીમીટર. હવે જેનું વધુ માપ હોય તેને આપણે લંબાઈમાં લેશું. ચાલો અહીં જોજો, પાંચ છે ને અહીં બે છે, એટલે કોને લેવાશે? પાંચ લંબાઈમાં લેવાશે, એટલે પાંચ ગુણ્યા બે, એટલે શું બન્યું? દસ ચોરસ સેન્ટીમીટર. કેટલું બન્યું? દસ ચોરસ સેન્ટીમીટર. અને આ દસ ચોરસ સેન્ટીમીટર એ શું છે? નાનું તમારું આ લંબચોરસનું ક્ષેત્રફળ છે. તેવું જ આ લંબચોરસનું ક્ષેત્રફળ પણ દસ ચોરસ સેન્ટીમીટર જ છે. ચાલો હવે આગળ,
ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. ચાલો હવે આ તમારું ત્રિકોણ જે બન્યું છે એ નાના લંબચોરસની અંદર જ બન્યું છે અને નાના લંબચોરસનું ક્ષેત્રફળ આપણું કઈ કેટલું થયું હતું 10 સેન્ટીમીટર. કેટલું? 10 ચોરસ સેન્ટીમીટર. હવે આ 10 ચોરસ સેન્ટીમીટર જે થયું હતું તેના આપણે બે સરખા ભાગ કરીને શું બનાવ્યું? ત્રિકોણ બનાવ્યું. આપણે ત્રિકોણ બનાવવા માટે આ લંબચોરસના કેટલા સરખા ભાગ કર્યા? બે સરખા ભાગ કર્યા. એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સાનો આધાર લઈશું? લંબચોરસનું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ દરેક ત્રિકોણનું, કારણ કે બે ત્રિકોણ છે ને, એટલે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કોનો આધાર લીધો છે આપણે? આ એક લંબચોરસ છે તેના બે સરખા ભાગ, એટલે નાના લંબચોરસના નાના લંબચોરસનું જે ક્ષેત્રફળ છે, નાના લંબચોરસનું ક્ષેત્રફળના ચોરસના ક્ષેત્રફળના કેટલા ભાગ? બે સરખા ભાગ, એટલે કે અડધા અડધા ભાગમાં વહેંચેલું છે, એટલે એને બે વડે ભાગવા પડે. અડધા અડધા ભાગમાં વહેંચેલું છે એટલે. ચાલો નાના લંબચોરસનું ક્ષેત્રફળ આપણે કેટલું શોધેલું? આ જે નાનું લંબચોરસ હતું તેવું આપણે કેટલું શોધેલું? 10 ચોરસ સેન્ટીમીટર શોધેલું. તો 10/2 બરાબર ને? 10/2 કરીએ તો 10 ને 2 વડે ભાગીએ તો જોજો, 10 ને 2 વડે ભાગતા 2 5 10, 2 5 10 શું જવાબ આવ્યો? 5. એટલે કે 5 ચોરસ સેન્ટીમીટર. હવે 5 ચોરસ સેન્ટીમીટર આવ્યો એટલે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ શું હશે? 5 ચોરસ મીટર. આ બાજુ પણ 5 ચોરસ સેન્ટીમીટરનું ત્રિકોણ બન્યું અને આ પણ 5 ચોરસ સેન્ટીમીટરનું ત્રિકોણ બન્યું, એટલે બંને ત્રિકોણનું માપ શું હશે? 5 ચોરસ સેન્ટીમીટર હશે. અને લંબચોરસનું માપ છે 10 ચોરસ સેન્ટીમીટર જે આપણે શોધી કર્યું. સમજ પડી ને?